જેને જેનો આશરો એને એની વોચ. સાહેબ આજ જે કઈ આના મહેમાન થઈને આવ્યા છે હું ને તમે બધા, એક એના નામથી આવ્યા છે સાહેબ. અને સાહેબ અહીં કદાચ કડવો કાંટો વાગે, કોઈને ખાટો હોડકાર આવે ને તો એ ખોટ મારી લીમડા વાળી મેલડીને બેસે. કારણ કારણ કે સાહેબ મેલડી એવી દેવ છે કે જેથી અહીં માંડવાનું મુહૂર્ત લીધું છે તેથી રાવણ દેવને બોલાવીને પાઠ માંડ્યો હોય છે અને પાઠની માથેમાં મેલડીની દોઢ ઢીકે જે કાંઈ ઝારી લીધી છે ને સાહેબ, તેથી મારી મેલડી ઇન્દ્રના દરબારની માલપા થઈને પોતે ઇન્દ્ર મહારાજને એટલું કહેતી હોય કે મહારાજ આજ બાલગાળાની રૂડી ભૂમિકાની માલપા અને એમાંય પચ્છમ ગામના ટીંબાની માથે એક મારી મેલડીના નામના માંડવાનું મુહૂર્ત લેવા માટે બેઠા છે. અને હે ત્રિલોકના નાથ, આયા નહીં પણ દેવસભાથી માંડીને ઇન્દ્રનો દરબારથી માંડીને યમલોક સુધી હું 1.5 હજાર જે દિવસની આપી દઉં ને સાહેબ, એ દિવસની માલપા, એ ગામની માલપા શમશાનમાં અગ્નિ પ્રગટ ન થવી પડે, નહીતર મને મેલડીને કોઈ માને નહીં. સાહેબ મેલડી એક એવી એની એક દેવ છે કે આના નામથી કદાચ તમે તમારું વાહન ક્યાંક મેક્યું હોય ને સાહેબ, એમાંથી નહીં જો હળી ઘટે તો તી મેલડી ઘટી ગઈ કહેવાય. સાહેબ મેલડી કાંઈ ઘટવા ન દે. આશાએ તમે આવ્યા ને જેના ભરો હે તમે કાંઈક મેકી દો ને બાપ. સાહેબ મેલડીના તો પ્રસંગો ઘણાય છે પણ મેલડી છે ને સાહેબ, મેલડી કોઈ દુબળી દેવ નથી સાહેબ. અને એમાંય મેલડીના ભૂવા હોય ને સાહેબ, કોઈ ભૂવા ઊંસો હાથ કરીને ખમા કે, પણ મેલડી તો એમ કે હું આવું એટલે ઉબકે આવું. મેલડીનો ભૂવા એમ કે હબ એમ કરી ઉબકો ભરે છે, એ મેલડી છે. જેમ ઉબકો ભરે ને એમ જ પાછી બટક્યું ભરે, બટક્યું ભરે તો કોઈ દી મેકે નહીં સાહેબ, તમારી હાથ પેઢી સુધી ખાવાનું દાણો નો ભેગો. પંખીના માળા જેવડા ગામમાં સાહેબ આજનું જે આ પચ્છમ ગામ છે, આવડા એક ગામની માલપા, જોકે અહીંયા ફેરિયા આવતા હોય છે કપડા વેચવા વાળા ફેરિયા આવતા સાહેબ, નાના એવા ગામની માલપા સાયકલ લઈ અને ફેરીઓ પોતે કાપડા બ્લાઉઝ અને નાના નાના ઓઢણા વેચવા માટે સાહેબ ગામની માલપા બજારે બજારે અવાજ પાડે, કોઈ કાપડા લ્યો, કઈ કોઈ ઓઢણા લ્યો, કોઈ કાપડા લ્યો સાહેબ. અત્યારની આપણી બેનું દીકરીઓ જે રહી સાહેબ બ્લાઉઝ પહેરે છે, પહેલા સમયની અંદર બધો કાપડાનો વ્યવહાર હતો, કાપડા પહેરતા સાહેબ. પણ એક બાજુ મારી ઉગદાના પોરની મેલડીનો માંડવો ગામની માલપા નખાઈ ગયો છે સાહેબ. પણ કાયમ માટે જે ગામમાં વેસવા માટે આવતા હોય ને એટલે આખું ગામ એને બેનું દીકરીઓ નાના મોટા બધા ઓળખતા ફેરિયાને, કારણ કે કાયમ આવે એટલે એને આખું ગામ ઓળખતું હોય. એક બાજુ ઓસરીની માલપા મારી મેલડીના નામનો માંડવો નખાઈ ગયો છે, ડાયરો બેઠો છે, બેનું દીકરીઓ બેઠા છે. અને સાહેબ ફેરીઓ બજાર નીકળે ને એટલે ભુવાઈ એટલું કીધું કે એ ફલાણા ભાઈ જોજો સાહેબ આ મેલડી શું કરે, એ વાત કરું છું. એ ભાઈ આવો આવો થોડીક વાર સાયકલ ને ટેકાવો, ચા પીને પછી જાઓ, માં મેલડી નો માંડવો છે દર્શન કરીને જાઓ. આજ સાહેબ આપણે આવ્યા છીએ ને આના વિશ્વાસ થી આવ્યા છીએ, આ એની ઉપર તમને એક વાત લઈ જાઉં છું. વિશ્વાસ મેલડી નો કેવડો હોય, ભુવાના મોઢામાંથી અવાજ નીકળ્યો કે એ ભાઈ થોડીક વાર સાયકલ અહીં ટેકાવી દો, ચા પાણી પીને મેલડી ના દર્શન કરીને વ્યા જાઓ, આજ તો માતાજી નો નવરંગો માંડવો નાખ્યો છે. એટલે સાહેબ ગામડાની માલપા જે કઈ ફેરીઓ સાયકલ લઈને ફેરી મારતો ને એને સાહેબ દિવાલની વચ્ચે દિવાલના ટેકે સાયકલને ટેકાવી એમનામ ઠેલા છે, વાય પાછળ કેરિયલ પાસે નાનો એવો કપડાનો બચકો છે સાહેબ, મેલડીના નામના માંડવાનું વાયક આવ્યું એટલે મેલડીના ભરોહે બજારમાં સાયકલ મેકી અને જઈ અને ફળિયાની હોહરવો, બેનું દીકરીઓ બેઠા એની હોહરવો જઈ અને જ્યાં ભૂવા બેઠા હતા ઓસરીમાં મેલડીના નામનો પાઠ પૂર્યો હતો
અને પાટની માથે 33 હે દેવ 52 વીર 68 જોગણી 9 લાખ લોબડિયાળી નું આયોજન આહવાન થઈ ગયું સાહેબ ત્યાં જઈ ફેરિયો બેઠો માં મેલડીના દર્શન કર્યા એક રકાબી ચા પીધો સાહેબ અને ઈ સમયમાં જે સલમ અને હોકાનું સલમ હતું ભુવાએ સલમ ભરીને એને આપી એટલે બે એકદમી ફેરિયાએ માર્યા પછી કીધું ભુવા દાદાજી મારે આખા ગામમાં આંટો મારવાનો છે આખા ગામની માલમાં આંટો મારવાનો બાપા જય માતાજી હવે જાવશો એટલે ભુવાએ કીધું જાઓ બાપ માં મેલડી તમારા રખોપા કરે અને સાહેબ ફળિયામાં ફળિયાની માલપાથી બજારમાં નીકળ્યો સાહેબ પોતાના જે કઈ ઠેલાની માલપા કાપડા એમના હંકેલેલા પડ્યા હતા પાછળ કેરિયલ પાછળ બસકો બાંધ્યો હતો પણ સાહેબ આવીને આમ હેન્ડલ પકડવા ગયો ને આગળ બે હેન્ડલની આગળ જે ઠેલો ટીંગાતો ને એમાં નજર કર્યું ને સાહેબ દસક કાપડા નતા કાપડા કોઈ પણ કાળા માથાના માનવી સોરી ગયા આજે મારી મેલડીનો ભરો હો સાહેબ એનો વિશ્વાસ એનો નામથી આપણે આવ્યા છે અને મેલડી કેવડી હોય એ વાત ઉપર તમને લઈ જાઉં છું સાહેબ પણ એ બાર ગામના ફેરીએ કાંઈ બોલ્યો નહીં કારણ કે રૂડો અવસર છે બેનું બેઠા છે ભુવા ભક્તો બેઠા છે ન્યા જઈને રોવું તો ભૂંડો લાગું અવાજ કરું તો ભૂંડો લાગું મારું છોરાઈ ગયું એમ કહું તો મારું તો માધ્યમ ઘટે પણ મારી પહેલા માંડવામાં બેઠેલી મેલડીનું માધ્યમ ઘટે પણ કોઈ માણાને ન કહેવાય પણ સાહેબ માતાને તો કહેવાય હો એટલે સાયકલનું હેન્ડલ પકડીને એટલું કીધું કે એ માં માડી હું દુબળો છું ગામડું ગામડું ફરી અને જે કાંઈ વેપાર થાય એમાં મારા બાળ બચ્ચાનું ગુજરણ ચલાવું છું હું દુબળો છું પણ માંડવામાં બેઠેલી મેલડી તું દુબળી નથી હો બાપ એ માં માણાની નજર કદાચ દિવાલની વલી બાજુ હું થાય છે માણાને ન ખબર પડે પણ મેલડી તને તો આખા વિશ્વની માલપા તારું નજર ફરતી હોય શું થાય છે શું નથી થતું પણ મેલડી તને હું બીજું તો કાંઈ નથી કહેતો પણ તારા માંડવાના વાયકથી જો હું આવ્યો હોય તારા માંડવાના વાયકથી આવ્યો હોય ને તારા દર્શન કર્યા હોય ને તારો એક રકાબી તારા માંડવાની નીચે પ્રસાદી રૂપી ચા મારા પેટમાં પડ્યો છે મારી મેલડી તને બીજું તો નથી કાંઈ કહેતો પણ 10 કાપડામાંથી ચોરાઈ ગયા છે પણ જો ખરેખર મેલડી આ માંડવાની માલપા તું બેઠી હોય ને મારી હું ગરીબ માણસ તને બીજું કાંઈ નથી કહેતો આ માંડવાની માલપા મેલડી બેઠી હોય કાને બેરી ન બની ગઈ હોય ને તો મારો અવાજ સાંભળજે સાહેબ દેવને કહેવાની રીતુ ઘણી હોય જો કાને બેરી ન બની ગઈ હોય તો મારો અવાજ સાંભળજે અને મારી આંખે આંધળી ન બની ગઈ હોય ને આંખે જો મેલડી તું આંધળી ન બની ગઈ હોય તો મારા એક આ કાપડા 10 કોણ ચોરી ગયું છે એ તારી નજરમાં છે અને જો તને ન દેખાતું હોય તો પછી મારી જગતમાં એમ કાંગા રોળ કરવી કોને બારા એમાં રૂપિયા વાળા કદાચ હોય તો કેસ કદાચ હાઈકોર્ટ સુધી લડે પણ અમારી જેવા ગરીબના કેસ તો મેલડી તારી કોર્ટમાં માડી તને બીજું કાંઈ નથી કહેતો પણ દુનિયામાં ખબર પડે કે મેલડી કેવડી હોય માડી અહીંથી મારી સાયકલ લઈ અને ડગલું માંડતા પહેલાં એટલું કહું છું ખરેખર મેલડી તું જો માંડવામાં બેઠી હોય ને માં તો જે મારા કાપડાં લઈ ગયા છે ને એ કાપડાને ખોલીને શરીરની માથે બાઈ પહેરે બાઈ કાપડું પહેરે ને જો એને ગાંડી કરીને ધૂણાવી નહીં તો તું મેલડી નો અને ફેરિયો સાહેબ ન્યાથી પછી ગામમાં વેપાર કરવા ન ગયો બીજી બજારે ફરવા આંટો મારવા ન ગયો પણ સાયકલ માથે બેહીને સાહેબ સીધો એના ગરીબ આંગણે પોતાના ગામ ભેગો થઈ ગયો હાંજ પડી સાહેબ
સંધ્યા ઢળી ગઈ, વાળુનો સમય બન્યો, આખા પરિવારે વાળુ કર્યું, ફેરી એવું કીધું કે મને આજ મજા નથી, મારે ખાવું નથી. કારણ કે સાહેબ 5-15 કાપડા વેચાય ને ત્યારે એની માલી પાસેથી 75 રૂપિયા નફો મળતો. એક આરે 15-10 કાપડાની જે ચોરી થઈ ગઈ હતી ને સાહેબ, એને નજરે તરે, એક બાજુ મેલડીનો માંડવો નજરે તરે. પણ મેં હમણાં કીધું ને સાહેબ કે કોઈ નો કરે એવું મેલડી કરે ને કોઈ નો આપે એવું મેલડી આપે. રાત વીતી ગઈ, આખી રાત ડમર ડાકલા વાગ્યા, ભુવાન ભક્તો ધૂણ્યા, માં મેલડીના નામની ખમા ખમા થઈ. પણ સાહેબ રાત વીતી, 5 વાગ્યા એટલે રાવણ દેવે ડાક બંધ કરી. ભુવાને કીધું, ભુવા તમે નાઈ ધોઈ ને કમ્પ્લેટ થઈ જાઓ, હમણાં વહેલા પરોઢીએ વહેલા 6:30 એ માંડવો વધાવવાનો સમય છે. સાહેબ ભુવા નાઈ ધોઈ ને પિયાલો તૈયાર થયો, જોજો મેલડી શું કરે છે. એક બાજુ આખા પરિવાર તૈયાર થાય છે, સાહેબ વહેલા પરોઢીએ માતાજીનું ભાણું જમાડવાનો સમય છે. આદમી નાઈ ધોઈને તૈયાર થઈ ગયા, બેનું બાયું નાઈ ધોઈને તૈયાર થઈ ગયા. પણ જે કાપડાની ચોરી કરી હતી ને સાહેબ, એમાંથી 3 બાયું એ કાપડા, 10 કાપડામાંથી 3 બાયું એ ભાગ પાડેલા છે. એ 3 બાયું નાઈ ધોઈને ઓલા નવા ચોરેલા કાપડા દેહની માથે પહેરી, માથે ઓઠણા ઓઠી અને પાછી બધી મળીને એટલું કીધું કે હાલો હવે મઢે માતાજીને માંડવાની થાંભલી વધાવે છે. પણ ગોખલામાં બેઠી બેઠી મારી મેલડી જોવે છે. શું કામ? મારા માંડવાનો મહેમાન બનીને આવ્યો ને આહુડા પાડીને ગયો છે. દુનિયા જીવવા દે, પણ મારી મેલડી નો સ્વર બને જો એને જીવવા દઉં તો હું મેલડી ન હોય. વાત કરતા પરિવાર આખું કુટુંબ ફળિયાની માલિપા, એક બાજુ બહેનું બેઠા, એક બાજુ ભાઈઓ બેઠા. રાવણ દેવ હાથની માલિપા ડમર ડાક લઈ હાંગા માચી, સાહેબ પેલા ખાટલીઓ, આ સ્ટેજ તો સાહેબ અત્યારે રૂપિયા છે બધું છે. પેલા મઢ હોય ને બે ખાટલી રાખતા છે જેને હાંગા માસી કહેવામાં આવે. ભુવા માટે આસનિયું પાંચર્યું, લોબડી ખંભે લઈ રાવણ દેવે ભુવાને ચાંદલો કર્યો, પોતાના કપાળે કર્યો, પઢિયારને કર્યો, ભાણું તૈયાર કરી માથે હુંડો ટાંકીને પછી રાવણ દેવે હાથમાં ડાક લીધી. સાહેબ મારી અમાર પ્યાલાની વેળાની દેવી મારી મેલડી તન મના મેલડી બની જા હાલ હાલ મારા પ્રભાત ના પોરણી દેવી મારી તો પોરણ નાગણી તને ભગવો ભેટ બોલાવે મારી મેલડી માથે વાળ હતા ને સાહેબ, મોરલો કળા કરે એમ વાળ ઉભા થઈ ગયા છે. વાળ ઉભા થઈ ગયા, પેલો જ બોલ એટલો કીધો કે હા બાપ હું મેલડી બોલું, ખમા મારા ભગવા ભેખ ને. સાહેબ
એ કાંઈક અમારી અમારા ગઈઢિયાની પૂર્વભવની કમાણી છે સાહેબ. લાખો રૂપિયાના માંડવા તમે નાખો પણ ભગવતીઓ આવે પહેલી ખમા અમને કહે છે. આ એનો અમને પાવર છે સાહેબ. ખર્ચો ભલે કદાચ આજે અહીંયા ઘનશ્યામભાઈ ને નામ ઘનશ્યામભાઈ સાહેબ કદાચ 50,000 કે લાખ રૂપિયા નાખી અને વાપર્યા માંડવો હારો કર્યો, પણ સાહેબ આ દેવ આવે એટલો પહેલો હાથ અમારી કોરે એમ કે ખમા મારા બે કરે. પણ એ મારા ભગવા બે હા ભણ બાપ, હું મેલડી બોલું છું. તેજણને ટકોરો નો એમ મને મેલડીને તારું વેણ છે ને, તારું મેલ તારું વેણ મને મેલડીને સાચી લાગે છે. એ બાપ લાય મારો અમર પિયાલો સાહેબ. પઢિયારે નીચે નમીને માનું ભાણું આમ હાથમાં લઈ અને પઢિયારે કોળિયો ભરીને ભુવાની આમ મોઢામાં આમ લાંબો કર્યો ને, મારી મેલડી એટલું બોલી, એ ભગવા ભેખ પિયાલો પીન ચોપડો વાસુ પીજા પહેલા વાસુ બોલી જોઈ બાપ. રાવણ દેવે ડાક નીચે મેકી બે હાથ જોડીને માં મેલડીને એટલું કીધું કે એ મારા દયાના સાગર, હે અખિલ બ્રહ્માંડની ભાનોદરી, એ લોઠાના દાંતવાળી, એ માં માડી હું તો એક તારો ભગવો ભેગ છો, હું તને શું કહું બાપ. પણ જો માં આજ અમર પિયાલાની વેળા છે ને, અમર પિયાલો ભાણું પી અને અમીનો ઓડકાર લેને તો માડી વેણને ગળી ન જાતી. જે તારા ભૂબકે વેણ નીકળે ને આખો પરિવાર મારી બેઠો, તારી વસ્તી બેઠી છે. લાય મારા ભગવા ભેગ, લાય મારું ભાણું બાપ. એ ત્રણ કોળિયા ભુવા પઢિયાર ભુવાના મોઢામાં આપ્યા, બે કોળિયા પોતાના મોઢામાં લીધા, સળું કરી પાણી પી. હા મારા ભગવા ભેગ, હવે હું મેલડી એક વાત માંડું. ગાંડા દુનિયાની માલિપા કોઈ મારી સામે આમ લાંબી આંગળી કરે અને જો પોસાનો હિસાબ ન આપું તો હું મેલડી ને ફટ કે હું એ દેરું સૌ બાપ. અને પછી સાહેબ પઢિયારના હાથમાં જે પાણીનો લોટો હતો ને ભુવાએ હાથની માલિપા જમણા હાથમાં આંધળી ભરી અને બાયું બેઠી હતી ને સાહેબ એની સામે આમ કરીને આમ પાણીની આંધળી ઉડાડી હો સાહેબ ઉડાડી. પણ ઓલા ત્રણે જે ચોરેલા નવા કાપડા પહેરીને બાયુ આવી હતી એના ખોળિયાની માટીમાં મારી મેલડી. ઉગાડા માથે અને જે હાડી હતી સાહેબ એની કેડ વાળી અને બાયુનું જે ટોળું બેઠી તેમાં એ ત્રણેય બાયુ ઊભી થઈને અવળા ને હવળા મંડી રાહડા લેવા. એટલે સાહેબ ભગવા ભેખ રાવણ દેવે ડાક બંધ કરીને એટલું કીધું કે એ માં એ મારી મેલડી, એ મારી મેલડી, એ મારી મેલડી, માડી અમર પિયાલો જો તે ખરેખર પીન અમીનો હોડકાર લીધો તો માડી આ હું છે, આ હું છે. અને તેદી મારી મેલડી બોલી કે એ મારા ભગવા ભેખ, દુનિયાની માલિપા ચોરી થાય ને કોઈ હો ગાવની વાટે ખાલી મને એક દીવો માને ને તો હું સોરને પસાડીને મારું ઈ મેલડી છે. દેવ કાલ મારા માંડવાની માલિપા સોર થઈ હું આજ મેલડી તને કહું છું બાપ. સાહેબ મારા માંડવામાં સોરી થઈ એટલું કીધું ને ત્યાં તો આખું કુટુંબ એક કાન્ય થઈ ગયું. કોઈ દર દાગીના જોવા માંડ્યા, કોઈ વીટક્યું જોવા માંડ્યા, કોઈ ખિસ્સામાં જોવા માંડ્યા. એટલે ભાઈ આપણું તો કઈ સોરાણું નથી, આ માતા શું બોલે છે, આ મેલડી શું બોલે છે. પણ સાહેબ પોતાના કુટુંબની માલપાથી પાંચેક આદમી આગળ ઊભા થઈને માતાજીને હાથ જોડીને એટલું કીધું કે એમાં માડી ચોરી થઈ હશે કે નહીં થઈ હોય એ મને ખબર નથી, તો તું જાણતી છું.
પણ મારી કઈ વાતની સોરી છે ખુલાસો કરી દેવા. ત્યારે ભુવાએ ધૂણતા ધૂણતા એટલું કીધું, બોલી ત્રણેય બાયું જે રાહડા લે ને એ ત્રણેય લાય મારે માંડવાની હેઠે, હું એનો ઇન્સાફ કરી દઉં, મેલડી કરી દઉં. સાહેબ ઈ ત્રણેય બાયુને માંડવાની નીચે લાવ્યા, માંડવાની હેઠે લાવ્યા, અને ભુવાએ છે ને સાહેબ એ બાયુની એક એક લટ આમ લઈને માલ પાસે એક એક લટમાં ગાંઠ મારી, અને પછી ભુવાઈ એટલું કીધું કે કોણ ધૂણેશ, કોણ બોલે, કોના રાહડા રમે છે. ત્રણેય બાયુ ખડખડ દાંત કાઢીને એટલું કીધું કે એ મારા મુંજાવર, હે મારા બાનાધારી, હે મારા ગાદીના અધિપતિ, મારા ભુવા, મને નો ઓળખી બાપ. ત્યારે સાહેબ ભુવાઈ એટલું કીધું કે માડી અમે તને કેમ ઓળખી, એક વીક તું કોણ છો. હે ભુવા, હું એક આ માંડવા ને ધણિયાણી માતા મેલડી તારી દેવું છું બા. હે બા, હું તારો મુંજાવર, આ પઠિયાર અમારા ખોળિયા ને બાયુ ના ખોળિયા આવવાનું કારણ કે હાંભળ મારા ભુવા, બાયુ બોલે છે. ઓ સાહેબ હાંભળ ભુવા, કાલ ગામની માલપા કપડાં વેચનાર ફેરિયા ને તે હાથ પાડીને ચા પીવા માટે મારા માંડવાનો મહેમાન બનાવ્યો ને, હા માં ભુવા, એ મારી મેલડીના પરોહે એની પાસે જે સર સામાન હતો ને સાહેબ, મારી મેલડીના પરોહે બજારની માલપા સાયકલ એમનામ રેઢી મેકી, મારા માંડવાનો મહેમાન થયો, મને પગે લાગ્યો, એક રકાબી મારા માંડવામાં ચાપી અને અહીંથી બહાર નીકળ્યો ને, એની સાયકલની હારે જે એના વેસવાના કપડાં હતા ને એમાંથી 10 કાપડા ચોરાઈ ગયા હતા, હું મેલડી કહું છું. સાહેબ બાયુ બોલે, આખું કુટુંબ એક કાંઈ થઈ ગયું, રાવળદેવ સાંભળે, ભુવા પટિયાર સાંભળે, હા માં મેલડી. પછી ભુવા, મારા માંડવાની મારી ઇજ્જત રાખવા માટે એ ફેરીઓ પાછો માલપા મઢમાંનો આવ્યો, ફળિયામાંનો આવ્યો, પણ એની આંખમાંથી ત્રણે કાંહુડા પડ્યા, મને ખાલી એટલું કીધું હતું કે માડી માડી માણા આંધળા હોય, તું દેવ તું આંધળી, હું તો તારા નામથી આવ્યો હતો. પણ હે મેલડી, મારા 10 કાપડા ચોરાણા છે, 10 કાપડાની ચોરનાર જે કઈ બાયુ હોય એના દેહની માથે મારું નવું કાપડું પહેરે અને એને ધૂણાય નહીં ને તો તો તું મેલડી મઢમાં બેઠી ન બેઠી. હે મારા ભગવા ભેખ, આ ત્રણેય બાયુએ પહેરેલા કાપડા રહ્યા ને, એ ત્રણેય બાયુ મારી સોર છે, કાપડાની વાહે કાપડાની કહે હું મેલડી ઊભી છું. આ બાયુને જો ધૂણથી બંધ કરવી, કાપડા ત્રણેય ઉતારી અને મારા 10-10 કાપડા માંડવાની માલપા લાવે અને જે ગામનો ફેરિયો છે ને અહીંથી મારતા ઘોડે જઈ ફેરિયાને લાવો અને ફેરિયાના પગમાં મેકીને ત્રણેય બાયુ એમ કે અમે તારા ચોર ચોર ને ચોર, આવો પોકાર કરે મારા પંચ વચ્ચે, મારા માંડવા વચ્ચે, અને એક જોડી કપડાની પહેરામણી ત્રણેય બાયુ મળીને ફેરિયાને કરે ને તો હું મેલડી વળું નકર આજે નો વળું. ભરેલું બજકું હું મેલડી કોઈ દી મેલું નહીં, ત્રણેય બાયુને ઘરે જઈ નવા પહેરેલા કાપડા ઉતારી જૂના પહેરાવ્યા અને સાહેબ 10-10 કાપડા લઈ અને માંડવાની નીચે આવીને ઓલા ફેરિયાને બોલાવી એના પગમાં મેકીને ત્રણેય બાયુ ત્રણ વાર બોલ્યા, હો સાહેબ અમે તારા સોર, અમે તારા સોર, અમે તારા સોર બાપ. અને સાહેબ એ વખતે એક પછેડી અને હવા રૂપિયો રાણી શિકાનો એ વખતે પહેરામણી કરાવી અને તેથી ત્રણેયને ફેરીએ માથે હાથ મેક્યો ને પછી માતા મેલડીને પગે લાગ્યો ને ત્યારે ભુવાના ખોળી આવીને એટલું કીધું કા બાપ, તે મને મેલડીને લાંબી આંગળી કરી હતી.
સાહેબ હકની લાંબી આંગળી કરીને મારા કોઈ બનીને આવે અને એનું સોરાય અને જો સોરને હાડા તણીથી થવા દઉં તો હું મેરડી